રામ રામ, જય માતાજી. જોજો, આપણે નરસિંહબેન વાડી આવ્યા છે. આપણે તો તમને બ્લોગ બતાવીશ, તો આપણે ટીટોળીના ઈંડા છે તો ઈંડા પણ તમને બતાવીશ, તો જોતા રહેજો ચેનલ ઉપર. તો હાલો મિત્રો, જો નરસિંહભાઈ પાણી વારે છે, તો હાલો આપણે તો એ પાણી વારે આપણે એ બતાવીશું. તો આગળ વિડીયો જોતા રહેજો. પાણી વારે છે, જો રજકામાં જોવા તો ઉનાળો આવ્યો એટલે રજકાને પાણી જોઈ નાખે, રજકો સુકાઈ જાય. પાણી ચાલુ છે, જો આ નરસિંહભાઈ છે, જો જો આ વાડી છે, જો આ બાજુ ખેડૂત એમાં કપા વાવવાનો છે. આગળ વિડી જતા રહેજો નરસિંહભાઈ. જો પાણી વારે છે, પવન વધારે ચડી ગયો છે, હમણાં કો પવન બહુ હોય છે. અમારે આ કણે પવન આમ બારો બાર વાડી છે ને, એટલે પવન આવે વધારે, પછી તાણ વધારે પડે એટલે પછી રોગ આવે, મોલો આવે, ઈયળ આવે, અને તાણ વધારે પડે એટલે પાછું હવે ખાલુ ખેતર કરવું પડશે. કારણ કે કપ્પા વાવવાનો છે, તો આ બાજુ બીજું કઈક વાવવું જશે, ભેણું રાખીએ એટલે નિર્ણય કરવી પડે આપણે. બીજું જે કઈ મગ ને થોડાક તલ ને બધું વાવવું પડે. તો હવે રજકાનો આ એક વાટ વાઢી લઈ પાઈ, પછી આપણે વાટ નથી આવવા દેવું, ખેડી નાખવાનું છે. જો નરસિંહભાઈ થોડીક માહિતી આપશે આપણે, જો રજકા વિશે. આવશે તો એમને થોડોક સપોર્ટ કરજો. જો આ ઈંડા ટીઠોળીના ચોમાં આવે એટલે તરત ખબર પડી જાય, જો ઈંડા વહેલા મેક દે એટલે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાલો આપણે તમને કંટોળીના ઈંડા છે, જો તો આગળ વિડીયો જોતા રહેજો, હું તમને માહિતી આપતો રહીશ બધી. બચ્ચા હોય આમાં, જો એના બચ્ચા એટલે બચ્ચા જેમ મોટા થતા જાય એમ પછી આ ઈંડા ફૂટી જાય, પછી એના બચ્ચા મોટા થઈ જાય એટલે મોટા થઈ જાય એટલે ઉડી જાય. તો આગળ વિડીયો જતા રહેજો. ટીટોળી છે, જો ઉડી ગઈ. તો મિત્રો આગળ વેલા ઈંડા મેક દે એટલે જો ચોમાસું વેલું હોય. તો હાલો મિત્રો, જો અત્યારે જો વાદરા થઈ ગયા છે, જો ચોમાસું કેમ વેલું આવી ગયું એવી રીતે થઈ ગયું. જો આજે વાદરા થઈ ગયા છે, પવન પણ બહુ છે,